Hey guys, good morning. Swagat chhe tamaru aaj na ek fresh vlog ma to aaje vela apda jo bhai. Sava 6 ma uthi gaya chhe ane gaya vlog ma tamne kidu hatu ke ek mehman avana chhe. Ghana loke alag alag guess karyo hatu comment ma. To finally kidu kon aavyu chhe. Atyare hu pick up karine aavyo chhu. Mara sasra ni aavyo chhe etle ke Payal na pappa ni aakhu family. Karan ke aaje e loko ni train chhe ahiya Ahmedabad thi Haridwar ni ane e loko tya atyare Diwali ma badhi farva jay chhe. Atle atyare apde pick up karine ghare aavyo chhe. Etle mehman ne kidu thodi var aaram kar liyo. Ane apde thodo aaram kar liye. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગઈકાલે તમને મેં કીધું હતું કે મહેમાન કોણ આવ્યા છે, તો મહેમાન આવ્યા છે સુરત થી. એટલે તમે ગેસ કરી શકો છો કોણ આવ્યા છે. તો હમણાં તમને બધા આરે મળાવું. તો જો નાસ્તામાં છે વડેલા ગાંઠિયા, ફાફડી છે, પછી મઠિયા છે, કચોરી છે, ખાખરા છે. અને જુઓ મહેમાન આવ્યા છે, મારા મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી ને બધા આવ્યા છે સુરત થી. બધા જુઓ નાસ્તો કરવા બેઠા છે. પપ્પા કેમ છે? મારા પપ્પા જાડા થતા જાય છે, મારા મમ્મી પતલા થતા જાય છે, ભાભી પતલા લાગે છે. પપ્પા જો કે એક ઇંચ વધે નહીં, ઘટે નહીં. આપણા ઘરે જો અર્થુભાઈ આવ્યા છે, અર્થુભાઈ છે ને હરિદ્વાર ને બધે ફરવા જાય છે, એટલા માટે આપણા ઘરે આવ્યા છે. અહિયાંથી લોકો ની ટ્રેન છે એટલે. અને જો રસોઈ બપોર ની થાવા આવી છે, જો આપણે શાક બનાવી નાખ્યું છે, દાળ ઉકળવા મૂકી દીધી છે અને ભાત થઈ ગયા છે. અને રાતે લોકોને પાઉં ભાજી આપણે ટ્રેન માં મોકલવાની છે, એટલે જો અહીંયા પાછળ ભાભી અને મમ્મી બે છે ને ભાજી પાઉં ની બધી વસ્તુ સુધારી છે. પાઉં નું નહીં ખાલી ભાજી નું અર્થો. તારે અહીંયા રોકાઈ જવું છે? હા હાચું કલા ને તારે મમ્મી ભેગો ન જાય તો તાર થેલો અહીંયા લઈ લઉં છું. અર્થુભાઈ અત્યારે હા હા કરે છે ને. હમણાં એની મમ્મી ની ટ્રેન માં જાય, સૌથી પેલો કોણ ચડી ગયો છે ખબર? અર્થુભાઈ. અર્થુ ને ઓલી ગેમ નથી રમ્યો પીએસ? જો ભાઈ અર્થુ એ છે ને પીએસ ફાઈવ રમવાનું ચાલુ કરી દીધું છે. અર્થુ કેવું કાવડે છે? મસ્ત. વાહ. જો ભાઈ અત્યારે કંટ્રોલર શીખે છે ભાઈ. જો ધબધબાટી બોલાવે. જો ભાઈ કાકા અને ભત્રીજા વચ્ચે ધમાલ થઈ ગઈ છે કે કોને રમી ગેમ. અર્થુ કોને રમવાની છે ગેમ? મારે. તારે રમવાની છે? મારે. હા મારે. મારે. જો ભાઈ અર્થુ એ બીડી બોમ્બ લીધા છે, હવે આપણે ચેક કરીએ બીડી બોમ્બ કેવા આવે છે. અર્થુ ફોડ તો કરા એક. જો ભાઈ અત્યારે ટ્રાય તો કરે છે હવે. અરે સંભારો બની ગયો છે અને રાતની રસોઈ હોતન બની ગઈ છે. જો આપણી ભાજી છે ને બની ગઈ છે અને તેલ ગરમ મૂક્યું છે. અહીંયા ભાભી છે ને જો પૂરીના લોટના ગોવણા કરે છે, હમણાં પૂરી કરવાની છે. અને જો બધી રસોઈ બની ગઈ છે, હાલો બધા જમવા. અને અહીંયા જો બે વેવાણ છે ને બાંધણી પહેરીને તૈયાર થઈને બેસી ગયા છે. એકે રેડ પહેર્યું છે ને એકે ગ્રીન પહેર્યું છે. મેચિંગ કર્યું છે ઓપોઝિટમાં. મમ્મી બ્લુ કલર ની છે, ના મમ્મી ને મરૂન કલર ની છે. આ બે સાડી મેં લીધેલી છે. જમવામાં જો પૂરી છે, બટેકાનું શાક છે, બાસુંદી છે, ચાઇનીઝ સમોસા છે, પાપડ છે, ચટણી છે, સંભારા છે, અથાણું છે, મૂળા છે, છાશ છે. હાલો બધા જમવા જો બધા બેસી ગયા છે. મારા ભાભી છે, તમે ઓળખો છો. આ મારા ભાભી છે, મારા ફઈના છોકરાના વાઈફ છે. કેમ છે રીટા ભાભી? તો વાંધો નહીં. સીતારામ. જો બધા જમવા બેસી ગયા છે, હાલો બધા જમવા. તો આ લોકોનો સામાન જુઓ જાય છે 10 દિવસ, પણ વર્ષ દિવસ તો સામાન ભર્યો છે. જુઓ આખો સામાન ભર્યો છે, સેટી ઉપર ને નીચે જુઓ બધો સામાન ભર્યો છે. આ બધું સામાન જ છે આ લોકોનો. આ સામાન ઉપાડવા થાકી જવાના. શું કેવું મમ્મી? અર્થુ અવાજ જોશો કર. અર્થુ ને જો ફ્રીજ માંથી છે ને બરફ કાઢતા આવી ગયો છે, તો ક્યારનો બરફ કાઢી કાઢીને જોવો પડે છે. તો જાત્રામાં જાય છે મારા મમ્મી અને મારા ભાભી ની બધા. એટલે જો મારા મમ્મી એ પડો લીધો છે અને પડો દે છે. જે લોકો જાત્રામાં જતા હોય ને એ લોકોને પડો દેવાનો માન્ય રિવાજ છે. બધે હશે ને મમ્મી આ રિવાજ? તો બધે જો આ પડા દેવાનું રહેવા જોઈએ. આમાં સાકર અને ડ્રાય ફ્રૂટ ને એવું થોડી ઘણી વસ્તુ હોય તો જો પડો દે છે. પડો દે.
તો અત્યારે જોવો રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે અને બધાને થેલા ઉચકવામાં બહુ વાંધો આવે છે. બધાએ થેલા ઉચકા છે, અડધા આગળ વયા ગયા છે, અડધા પાછળ વયા ગયા છે. નીરવ, સિમલા મનાલીની યાદ આવી ગઈ ને રેલવે સ્ટેશન ઉપર આવી? તો યાર ટ્રેન માં જો સીટ બધાની અલગ અલગ છે એટલે બધા સેટિંગ કરે છે, અમુક ને યાર ચેન્જ કરે છે, ને અમુક ને બહુ આગળનો ડબ્બો છે ને આઠમો ડબ્બો છે. જો અહીંયા બધા બેઠા છે અને જો આ મને મળવા માટે આવ્યો છે. તું મને ઓળખશો? હે, તો આ મને જો સ્પેશિયલી મારા ફોટો પડાવવા માટે ટ્રેન માં આવ્યો છે. હાલો આવજો સીતારામ. અર્થુ તારે આવું છે ભાઈ? હે અર્થુભાઈ, હું કહી, હાલો મમ્મી આવજો. સીતારામ સીતારામ, બધા ને સીતારામ, હાલો આવજો. સીતારામ સીતારામ, હું આવું જ છું તમારા, અમે અમદાવાદ વાળા છીએ. તો આ છે ને મારો ભત્રીજો છે, એટલે આ છે ને નીરવ ને ફૂવા કહે છે ને તો મને શોક લાગે, સમજો. ભત્રીજો છે ને ફૂવા કરતા બહુ મોટો લાગે છે. ગ્રંથુઓ બાય બાય. તો રેલવે સ્ટેશન થી ફાઇનલી અમે ઘરે આવતા રહ્યા છીએ અને રસ્તામાં એટલી ટ્રાફિક હતી કે વાત જવા દો. અમારે 7:15 વાગ્યાની લોકો ટ્રેન હતી ને તો પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા, પણ 8:15 વાગે અમે છેક ઘરે પહોંચ્યા છીએ, કારણ કે રસ્તામાં બહુ ટ્રાફિક હતી અને એમાં આપણે ફોર વ્હીલ લઈ ગયા હતા. અને દિવાળી છે એટલે ટ્રાફિક હોય એવું નથી, કારણ કે આ ટાઈમે તો અમદાવાદમાં તમે ગમે ત્યારે નીકળો તો બધા જોબ વાળા બધા છૂટતા હોય અને તમે સિગ્નલ એટલી બધી વાર ઉભા રહ્યો એટલે છે ને તમને ટ્રાફિક વધારે નડે. એટલે તોય ફાઇનલી પહોંચી ગયા છીએ અને બપોરે જ આપણે ભાજી બનાવી નાખી હતી, કારણ કે આ લોકોને લઈ જવાની હતી ને મારા મમ્મી ને એ લોકો ભાજી, તેની હારવાર આપણે રાતની આપણી ભાજી બનાવી નાખી હતી. અને બપોર જે બધી રસોઈ હતી ને બધી કટોકટી જ બનાવી હતી, એટલે મેં નકર એવું હોય કે રાતે આપણે ખાઈ લઈએ, પણ આજ ખબર હતી કે રાતે ભાજી ખાવાની છે એટલે એ કઈ બપોરની રસોઈ એટલી બધી વધી નથી, એટલે અત્યારે બધા ભાજી ખાઈ લેવું. બપોરે મારા મમ્મી ની બધા મહેમાન હતા અને અત્યારે રાતે મારા મામાજીના બંને છોકરા છે જમવામાં, એટલે બધા આવે પપ્પા એટલે બધા પાઉભાજી ખાઈ લઈએ. ભાજી તો બનાવવાની નથી, પાઉં ખાલી તળી નાખશું. તો અત્યારે મહેમાન ને અમે સાબરમતી રેલવે સ્ટેશને મૂકવા ગયા હતા અને ફાઈનલી મહેમાન ની ટ્રેન હરિદ્વાર જવા માટે ઉપડી ગઈ છે અને રિટર્ન માં અમે ઘરે સુધી પહોંચ્યા ત્યાં અમારા મીટર ઓફ થઈ ગયા, કારણ કે એટલી ટ્રાફિક હતી કે માંડ માંડ ઘરે પહોંચ્યા. કારણ કે રિટર્ન નો ટાઈમ એવો હતો 7 વાગે ત્યાંથી અમે નીકળ્યા, એટલે બધા જોબ વાળા હોય ધંધા વાળા એ છૂટવાના હોય, તો ભાઈ માંડ માંડ ઘરે પહોંચ્યા. હાવ ઠાકી જો ભાઈ, અત્યારે બધા રાતનો જમવા માટે બેસી ગયા છે, ભાજી છે, પાઉં લીધા છે, પછી આપણે પાપડ લીધો છે, પછી જો ભાઈ બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને આવ્યા છે મિત અને રોમિલ, કારણ કે એ લોકોને જવાનું છે આજે ગામડે. ગામડે જવું છે એમને, જવાનું જ હોય ને. જો એ લોકોએ બધા ભાજી પાઉં લીધા છે અને બપોરની પૂરી વધે છે અને ભાજી તો જો ભાઈ ભરીને છે. તો વાગી ગયા છે રાતના 10 અને મારો બી હાલ જો, જાડનો બી હાલ જો, કારણ કે અમારી બેટરી પૂરી થઈ ગઈ છે અને આજ બહુ એટલે બહુ થાકી ગયા છે, એટલે વહેલો એન્ડ લઈ લઈએ છે. અને આજે મેડમ તો સવારથી કામ કરતા હતા, છેક મહેમાન ક્યાં ત્યાં સુધી હે ને, પણ ખુશ થઈ હતી કારણ કે મારા મમ્મી પપ્પા આવ્યા હતા ને એટલે, પણ રોવાનો ટાઈમ ન મળ્યો. નગર ખબર, આજ વખત આ વખતે પહેલી વખત એવું બન્યું કે મારી મમ્મી મારથી વિખૂટી પડી તો રોઈ નહીં, મને લાગે એને હરિદ્વાર જવાનું છે ને એક્સાઇટમેન્ટ હશે એટલે રોવાનું ભૂલાઈ ગયું, નકર મારા મમ્મી પાકું રોયું જ હોય. પણ એમાં એવું છે મને લાગે અહીંયાથી હરિદ્વાર ને ફરવા જાય છે એટલે રોયા ને કદાચ પાછા જતા હોય ને સુરત કેમ તો રોવા આવી જાય, કારણ કે એક તો હારા કામ માટે જાય એટલે રોય કેમ. એ વાત સાચી છે, હું અને આ પૂછીશ કે કેમ ફરવા જતી હતી એટલે દીકરી આટલું રોઈ નહીં, નકર તો તું બહુ રોશો. મને એવું લાગે છે, ભૂલી ગયો હા, કે આજે છે કેવું હતું ખબર છે, રોવાનો હસવાનો ટાઈમ જ ન રહ્યો, કારણ કે આજનું આખું શેડ્યુલ છે ને એટલું ટાઈટ હતું, વાત જવા દો. કારણ કે સવાર નાસ્તો કર્યો, પછી આ લોકો તો બપોરના રસોઈ બનાવતા હતા, પછી મહેમાન ઘડીક સૂતા, પછી જવા દો, એટલે એટલું બધું ફાસ્ટ ફાસ્ટ થયું ને કે બેસવાનો એટલો ટાઈમ ન રહ્યો ને. એ વાત સાચી છે, તો કઈ વાંધો નહીં, ફાઇનલી લોકો ટ્રેનમાં બેસી ગયા છે, મને લાગે થોડે ઘણે તો એ લોકો પહોંચી ગયા, રાજસ્થાન બાજુ પહોંચી ગયા, અત્યારે એ લોકોએ પાઉંભાજી ખાઈ લીધી છે આપણે, કારણ કે ઓલરેડી પાઉંભાજી બનાવી હતી એટલે ઘર માટે બનાવી લીધી છે અને ત્યાં બી જતી રહી છે. ત્યાં થોડીક લેતા ગયા છે, લોકો પાઉં લઈ લીધા છે, થેપલા ને એવું બધું એ તો લોકો ત્યાંથી સુરત થી લેતા આવ્યા, ઘણા બધા થેપલા લેતા આવ્યા છે, સુખડી ઉખડી ઘણું બધું લેતા આવ્યા છે અને આપણી હાટું લેતા આવ્યા છે, કાજુ કતરી મારી ફેવરિટ, પછી ડ્રાયફ્રૂટ ચીકી લેતા આવ્યા છે, લાગે છે આપણે મીઠાઈ ખાધા રાખવાની છે હમણાં કારણ કે જાડુ ને છે ને કાજુ કતરી બહુ 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 ભાવે છે, ખાલી બહુ નથી ભાવતી, બહુ 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 ભાવે છે. તારે સૌથી ફેવરિટ મીઠાઈ કઈ છે? તારી હારે રહી રહીને તો મને લાગે કાજુ કતરી થઈ જાય, પણ મીઠાઈ માં વાત કરું ને તો હું નાનો હતો ને ત્યારે મને જે મુંબઈ નો હલવો આવતો ને એ મને બહુ ભાવતો, મુંબઈ નો ખરો જાડો એવો આવે,
મને કાજુ કતરી ભાવે અને લાઈક અંજીર રોલ ને કાજુ રોલ આવે ને એ બધી મીઠાઈ મને બહુ તને મીઠાઈ માં બધું ભાવે એમ કે એમાં સ્પેસિફાઈ નો કર લાઈક સ્વીટ વસ્તુ મને વધારે ભાવે એટલે બધી વસ્તુ ભાવે જ પણ કાજુ કતરી મારી ફેવરિટ છે તો તમે લોકો એ કોમેન્ટ માં કેજો કે તમને સૌથી વધુ સ્વીટ માં કઈ વસ્તુ ભાવે છે મીઠાઈ કઈ ભાવે છે સ્વીટ માં કયું ભાવે કોમેન્ટ કરી દેજો અને આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને આજ માટે સોરી કારણ કે આજ એટલા મહેમાન હતા અને એમાં એટલા બિઝી હતા આ તો ખતરનાક બિઝી હતી એટલે અમે જેટલો પોસિબલ હતો ને એટલો આજે વ્લોગ લીધો હશે એટલે આજે એવું ન કહેતા ના ન બનાવ્યો આટલો માંડ માંડ લીધો કારણ કે આજનું શેડ્યુલ ટાઈટ હતું તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય 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 સારંગે બાય 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 બાય